તો પેસ્ટિસાઇડ એટલે આપણા મગજમાં તરત જ આવે જંતુનાશક, એટલે કે જંતુને મારવાની દવા. જંતુને મારવાની દવા એટલે એક જ દવા હોતી નથી, પરંતુ આપણે હવે જોઈએ કે આપણા ઘરની આજુબાજુ આપણા ઘરમાં સવારથી સાંજ સુધી આપણે ઘણા બધા જંતુઓનો ઉપયોગ, જંતુનાશકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે પહેલું શરૂઆત કરીએ તો જ્યારે ઉંદર મારવાની દવા, તો એ બધી દવાઓ જે છે, ઉંદર મારવાની દવા તેમજ કીડી મારવાની દવા, પછી જોવા જઈએ તો ઉધઈ મારવાની દવા, આવી ઘણી બધી દવાઓ આપણા ઘરમાં અવેલેબલ હોય છે. એવી દવાઓ પછી આપણે સાંભળીએ તો બેગોન, પછી બીજી દવાઓ જેવી કે મોર્ટિન, કાચબાછપ, અગરબત્તી, આવી દવાઓ આપણે કન્ટિન્યુ નામ સાંભળતા હોઈએ છીએ. તો આવી દવાઓની જરૂર કેમ પડી? તો આ દવાઓ જ્યારે આપણે વાપરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે આપણા ઘરમાં આસપાસ આપણી પાસે જંતુઓ, એવા જંતુઓ છે કે જે આપણને નુકસાન કરતા હોય, ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી નુકસાન કરતા હોય. એટલા માટે આવી દવાઓ આપણે રાખવી પડતી હોય છે. તો એ દવાઓ કેવી હોય છે એનો આપણે થોડો અભ્યાસ કરવો જરૂરી પડતો હોય છે. અને આ દવાઓ રાખવાનું કારણ આપણે પોતે જ છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો આપણે જ આપણા ઘરની આજુબાજુ ગંદકી, એઠવાડ, કચરો બધું વાતાવરણમાં નાખી, એટમોસ્ફિયરમાં નાખીને આપણે પોતે જ એનું પ્રદૂષણ વધારીએ છીએ. અને આ પ્રદૂષણમાં પછી આવા જીવજંતુઓને એવો ખોરાક મળી જતો હોય છે કે જેથી તેની પ્રજોત્પત્તિનું વધવાનું કારણ બનતું હોય છે. આમ જોવા જઈએ તો જીવજંતુઓને મારવા માટે એ જંતુનાશક, એ વર્ડ એ જીવજંતુને ફક્ત મારવા માટે નથી, પરંતુ ઘણી વખત આપણે એવું કે આપણા મગજમાં એવું જ આવી ગયું હોય કે જે જંતુનાશક એટલે જંતુને મારવા માટે. આપણે જોઈએ તો ઘણી બધી જંતુનાશક દવાઓ બજારમાં અવેલેબલ થતી હોય છે. આપણે આપણા શરીરને પણ શુદ્ધ કરવા માટે અને આપણું આસપાસનું વાતાવરણ બી શુદ્ધ રાખવા માટે આપણે ફિનાઇલ વગેરે, પછી સાબુ, ડિટર્જન્ટ, આવા શબ્દો, આવા જે પદાર્થો છે એ આપણે રાખવા પડે છે. કારણ કે આપણે જોઈએ જમીન પર ઘણા બધા જંતુઓ રહેલા હોય, આપણને દેખાતા નથી પરંતુ હોય છે. એટલા માટે આપણે ઘણીવાર ફિનાઇલ છે, લાઇઝોલ છે, આનાથી પોતું કરવાનું આપણને ટીવીમાં પણ આપણે એડવર્ટાઇઝમાં જોતા હોઈએ છીએ. આમ જોવા જઈએ તો જંતુનાશક એ ખાલી આપણે આસપાસ રહેલા જંતુઓને મારવા માટે જ નથી. આપણે ઘણી વખત એવું જોઈએ તો વનસ્પતિને પણ ઘણા બધા રોગ થતા જોવા મળતા હોય છે. એટલે વનસ્પતિમાં પણ ઘણા બધા રોગ થતા હોય તો એને મારવા માટે પણ ઘણા બધા જંતુનાશકોની જરૂર પડતી હોય છે. પરંતુ જો વનસ્પતિને મારો, કારણ કે વનસ્પતિનો આપણે અથવા પ્રાણીઓ એ પાછા એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે જો જંતુનાશકો બરાબર વાપરવામાં ના આવે તો પછી આપણને એને માટે એ આપણને સીધી અથવા આડકતરી રીતે નુકસાન કરતા હોય છે. માટે આ બાબત આપણા હોમ સાયન્સમાં ભણતી દરેક વિદ્યાર્થિનીઓ કે દરેક વિદ્યાર્થીઓને આ બાબતની માહિતી હોવી જરૂરી છે કે જંતુનાશક એટલે શું, જંતુનાશકની વ્યાખ્યા શું અપાય, જંતુનાશકને કેવી રીતે ક્લાસિફાઈ કરી શકાય. આપણે જોવા જઈએ તો પ્લાન્ટમાં જોઈએ તો જ્યારે જમીનમાં આપણે બિયારણ વાવતા હોય ત્યારથી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી ઘણીવાર જોવા જઈએ તો આખાને આખા ખેતરોમાં જંતુનાશક દવાઓ છાંટવી પડતી હોય છે. કારણ કે જંતુનાશક દવાઓથી આપણને ઘણીવાર સાઈડ ઇફેક્ટ પણ એની થતી હોવા જોવા મળે છે. છતાં પણ જો પાકનું ઉત્પાદન વધારવું હોય તો જંતુનાશકોની વાપરવા જરૂરી પડતા હોય છે. માટે જ આજે આપણે જે ટોપિક પર ડિસ્કશન કરવાના છે એ ટોપિક જંતુનાશકો એ આજે દરેકને સમજણ એની માટે હોવી જ જોઈએ. એટલે જો એને ડેફિનેશનની રીતે જો આપવા જઈએ, ઘણીવાર એવા જંતુનાશકો અવેલેબલ હોય છે કે આપણે જંતુને મારવાની જરૂર પડતી નથી પરંતુ જંતુને તેમાંથી દૂર ભગાડવાના હોય છે. એટલે જો જંતુ દૂર ભાગે તો આપણે એનાથી નુકસાન થવાનું નથી. ઘણીવાર પક્ષીઓને પણ એવી રીતે દૂર ભગાડવા માટે ઘણીવાર આપણે એવા દવાઓ વાપરીએ છીએ. આપણે એગ્રીકલ્ચરમાં જોઈએ તો ઘણા બધા, આપણે જોઈએ તો કુદરતમાં ઘણી બધી વનસ્પતિઓ છે અને આ વનસ્પતિઓને એના પર પણ રોગ, જેતર ફૂગ, બેક્ટેરિયા વગેરેથી રોગ થતા જોવા મળતા હોય છે. એટલે હવે આપણા મગજમાં આપણે ખાલી એટલી જ વ્યાખ્યા કરીએ છીએ કે જંતુનાશક એટલે ફક્ત જંતુને મારવાની દવા. એટલે આપણે એને હવે બરાબર એને સમજીએ તો જો સમજવા માટે આપણે વિચારીએ તો જંતુનાશકો એટલે એ પેસ્ટિસાઇડ મે બી ડિફાઇન એઝ એની સબસ્ટન્સ ઓર એ મિક્સચર ઓફ સબસ્ટન્સ ઇન્ટેન્ડેડ ફોર પ્રિવેન્ટિંગ, ડિસ્ટ્રોઈંગ, રિપલિંગ એની પેસ્ટ સચ એઝ ઇન્સેક્ટ્સ, રોડેન્ટ, ફંગસ, વીડ્સ એટસેટ્રા એન્ડ અધર ફોર્મ ઓફ ઓબ્જેક્શનેબલ પ્લાન્ટ ઓર એનિમલ ઓર વાયરસીસ
એક્સેપ્ટ ધીસ ફાઉન્ડ ઓન ઓર ઇન લિવિંગ મેન ઓર એનિમલ ઓર એની સબસ્ટન્સ ઓર મિક્સર ઓફ સબસ્ટન્સ ઇન્ટેન્ડેડ ફોર યુઝ એઝ એ પ્લાન્ટ રેગ્યુલેટર એન્ડ ડિયોડ્રન્ટ ઓર ડેસિકન્ટ. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પેસ્ટિસાઇડ એટલે એવી વસ્તુ છે કે જેને આપણે જેનાથી આપણે એને ફક્ત મારવાનું નથી, એનાથી પ્રિવેન્ટ કરવાનું છે. જે જંતુઓને મારવાના એને ડિસ્ટ્રોય નથી કરવાના, એનાથી પ્રિવેન્ટિંગ, ડિસ્ટ્રોઈંગ અથવા રિપલિંગ, એને દૂર ભગાડવા માટે એવી વ્યાખ્યા આપણે એની પેસ્ટ સચ એઝ એવા ઇન્સેક્ટ્સ, રોડેન્ટ, ફંગસ, વીડ્સને દૂર કરવા માટે વાપરતા હોઈએ. તો એના માટે હવે એને એ રીતે ડેફિનેશન આપણે આપી શકીએ છીએ. તો પેસ્ટિસાઇડ એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ફક્ત જંતુઓને મારવા માટે એટલું જ મગજમાંથી કાઢી નાખતા. તો એવા પદાર્થો કે જે ફક્ત જંતુઓને દૂર ભગાડી શકતા હોય, મારી નાખતા હોય અથવા એનો ગ્રોથ અટકાવવા માટે જે વપરાતા હોય એવા પદાર્થોને આપણે પેસ્ટિસાઇડ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. માટે મિત્રો, હવે આપણે પેસ્ટિસાઇડને ક્લાસિફાઈ કેવી રીતે કરવું? તો પેસ્ટિસાઇડને જો ક્લાસિફાઈ કરવું હોય તો એને આપણે ત્રણ રીતે ક્લાસિફાઈ કરી શકીએ છીએ. એક, પેસ્ટિસાઇડ ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ એક્શન, એટલે કે કાર્ય કરવાની પદ્ધતિને આધારે પેસ્ટિસાઇડનું વર્ગીકરણ. એટલે કે એ દવાઓ, જંતુનાશક દવાઓ છે એ કઈ રીતે કાર્ય કરે છે એને આધારે આપણે એક એનું ક્લાસિફિકેશન કરી શકીએ. બીજું, ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ નેચર, એટલે કે એનું રાસાયણિક જે નેચર છે, એનું કેમિકલ સ્ટ્રક્ચર છે, એના આધારે પણ એનું ક્લાસિફિકેશન આપણે કરી શકીએ છીએ. બીજું અને ત્રીજો પ્રકાર છે, ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ પેસ્ટ અગેન્સ્ટ વિચ દે આર યુઝ, એટલે કે એવા પદાર્થો કે જેનાથી આપણે જે ઓર્ગેનિઝમને મારવા માટે વપરાતા હોય તો એ પ્રમાણે એનો ટાઈપ પ્રમાણે એનું નામ આપીને એને વર્ગીકૃત કરી શકવામાં આવે છે. તો હવે ક્લાસિફિકેશન પહેલું આપણે લઈશું, ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ એક્શન, એટલે કે જંતુઓ સામે જે કાર્ય કરવાની પદ્ધતિને આધારે એનું વર્ગીકરણ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. તો પહેલું એમાં આપણે લઈએ તો ફ્યુમિગન્ટ. તો ફ્યુમિગન્ટ એટલે શું? તો ફ્યુમિગન્ટ એટલે એવા કેમિકલ્સ કે જેનો ઉપયોગ બંધ જગ્યામાં, એન્ક્લોઝ પ્લેસમાં થતો હોય, એટલે કે એવા ગોદામો કે મોટા મોટા મિલ્સ હોય કે જ્યાં અનાજના મોટા જથ્થા પડ્યા હોય, એવી જગ્યાએ ત્યાં આપણે આપણી સાદી જંતુનાશક દવાઓ વાપરીને છંટકાવ કરી શકતા નથી. તો એવી મોટી જગ્યાઓમાં, જ્યારે બંધ જગ્યાઓમાં જંતુઓને મારવા માટે, કારણ કે અનાજના અંદર ઘણા બધા જંતુઓ રહેતા હોય છે, આ અનાજના જંતુઓને જો દૂર ના કરીએ તો આખો અનાજનો નાશ થતો હોય છે. એટલે કે ત્યાં આગળ આવી ટાઈપની પદ્ધતિ, ફ્યુમિગન્ટ, એવા કેમિકલ, એવી પદ્ધતિ વપરાય કે જ્યાં ફ્યુમ્સ પ્રોડ્યુસ કરે, એ કેમિકલ્સમાંથી ધુમાડો ઉત્પન્ન થાય અને ધુમાડા દ્વારા જે કેમિકલ્સ છે એ જંતુઓના શરીરમાં, જંતુઓના શ્વાસમાં અથવા જંતુઓ ઉપર અસર કરતા હોય છે. એટલે આ પ્રકારની રીતને આપણે ફ્યુમિગન્ટ તરીકે કહી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ આપણે આપીએ તો મિથાઇલ બ્રોમાઇડ, ઇથિલિન ડાયબ્રોમાઇડ, આ બધા એક્ઝામ્પલ એ ફ્યુમિગન્ટ તરીકે યુઝ થાય છે. તે છતાં બીજા પણ ઘણા બધા આપણે જોઈએ તો સેલ્ફોસ નામ બધાએ સાંભળ્યું હશે. એમાં એકચ્યુઅલી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ આવે છે અને એ સેલ્ફોસમાંથી ફ્યુમ્સ નીકળતી હોય છે. એ ફ્યુમ્સને લીધે જીવજંતુઓનો નાશ થતો હોય છે. આમ એક મોડ ઓફ એક્શનના આધારે જોઈએ તો પહેલી જે પદ્ધતિ છે એ ફ્યુમિગન્ટ કહેવાય. હવે એ જ રીતે જો બીજી પદ્ધતિ જો આપણે વિચારીએ તો ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ એક્શન, તો કોન્ટેક્ટ પોઈઝન એ પણ એવો પ્રકાર છે કે જે કેમિકલ્સ કે જે એક્ચ્યુઅલ કોન્ટેક્ટમાં આવે અને બોડી ઉપર એ અટેચ થાય ત્યારે એનામાંથી એ અટેચ થવાથી, દાખલા તરીકે આપણે લઈએ તો એવા ઘણા પદાર્થ કે પાવડર કે આપણે એનો છંટકાવ કરતા હોઈએ છીએ, આ પાવડર છાંટવાથી, DDT, BHC આવા પાવડર છાંટવાથી એ જે રસાયણ છે એ જંતુના શરીર જોડે ટચ થાય છે, એના સંપર્કમાં આવે છે અને સંપર્કમાં આવવાને લીધે એ જંતુઓ ત્યાં એને પેરાલિસિસ જેવું થઈ જાય છે. એટલે કે એ ન્યુરોટોક્સિકન તરીકે વર્તે છે, એ નર્વને ઇફેક્ટ કરે છે ડાયરેક્ટ, અને નર્વને ઇફેક્ટ કરવાને લીધે ત્યાં આગળથી એ જંતુઓ નાશ પામે છે અથવા ત્યાંથી આગળ જઈ શકતા નથી. એટલે આવી રીતને આપણે કોન્ટેક્ટ પોઈઝન તરીકે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ ઓન ધ મોડ ઓફ એક્શન એક પહેલું આપણે લીધું ફ્યુમિગન્ટ, બીજું કોન્ટેક્ટ પોઈઝન. હવે તમને ખ્યાલ આવી ગયો છે કોન્ટેક્ટ પોઈઝન એટલે એકચ્યુઅલી જે પેસ્ટ છે,
જે જંતુઓ છે એના કોન્ટેક્ટમાં આવવાથી જે જંતુઓ મરતા હોય તો એ બધાને કોન્ટેક્ટ પોઈઝન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. તો આપણે અહીંયા જોઈએ તો કોન્ટેક્ટ પોઈઝન તરીકે ઘણા બધા પદાર્થો વપરાય છે. ડીડીટી, પાયરેન્થ્રિન. હવે પાયરેન્થ્રિન એ એક નેચરલ છે, એન્ડ ઓર્ગેનોફોસ્ફેટ્સ, કાર્બામેટ્સ, આવા બધા ઘણા બધા પદાર્થો એ કોન્ટેક્ટ પોઈઝન તરીકે વપરાતા હોય છે. તથા આપણે જોઈએ તો બીજા જોઈએ આપણે તો સ્ટમક પોઈઝન. ઘણી વખત એવું જંતુ હોય કે જંતુ પર આપણે દવા છાંટી શકવાના નથી, તો હવે દવા છાંટી ના શકતા હોય આપણે તો ત્યારે શું કરવું? તો એવા પદાર્થોમાં ઘણીવાર હવે આ ધારો કે જોઈએ તો મોટા પેસ્ટ છે, જેમ કે ઉંદર છે, બિલાડી છે, એ આપણી જો આપણી પ્રેઝન્સમાં એ લોકો બહાર એમના છુપા નિવાસસ્થાનમાંથી નીકળતા નથી. એટલે ઘણીવાર આપણે શું કરીએ છીએ, એમના ખોરાકમાં એવો ઝેર ભેળવી દેવામાં આવે, તો ખોરાકનો ઝેર એમાં શરીરમાં જાય અને શરીરમાં એની પછી એની ઇફેક્ટ બતાવે, તો એવા પદાર્થોને આપણે સ્ટમક પોઈઝન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો કેમિકલ્સ વિચ કિલ ઓન ઇન્ગેશન બાય પેસ્ટ, એવા પદાર્થો કે જે જંતુના શરીરમાં ગયા પછી પેસ્ટ તરીકે પછી એની અસર બતાવતા હોય, તો એવા પદાર્થોને આપણે સ્ટમક પોઈઝન તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. દાખલા તરીકે લેડ આર્સેનેટ. આ લેડ આર્સેનેટ એટલે એવો પદાર્થ છે કે જે આપણું જે ખોરાક હોય એના એમાં ભેળવી દેવામાં આવે, અને જો પછી જંતુ એ ખોરાક ખાય ત્યારે એમાં એનાથી એને પોઈઝન થતું જોવા મળે છે. બીજું લેવા જઈએ તો હવે સિસ્ટેમિક્સ. તો સિસ્ટેમિક્સ એ પણ એક એવો પ્રકાર છે કે ઘણીવાર એવા રસાયણો, આપણે પ્લાન્ટનું પણ વાત કરીએ કે વનસ્પતિમાં પણ ઘણા બધા રોગ થતા હોય છે, તો વનસ્પતિમાં તો હવે આપણે દવાઓ ક્યાં છાંટી શકીએ, તો ત્યારે અહીંયા એવા કેમિકલ્સ વિચ ઇઝ એબ્ઝોર્બ બાય રૂટ, રૂટ લીવ્સ એન્ડ ગેટ ટ્રાન્સપોર્ટેડ ટુ અવર અધર પાર્ટ ઓફ ધ પ્લાન્ટ ફ્રોમ વેર દે પ્રોટેક્ટ ધ હોલ પ્લાન્ટ અગેન્સ્ટ સકર એન્ડ ઇન્સેક્ટ્સ. એટલે કે એવા પદાર્થો કે જે વનસ્પતિ પર છાંટવામાં આવે અથવા વનસ્પતિના રૂટ મૂળ જોડે જો આપવામાં આવે, તો એના પાન દ્વારા કે રૂટ દ્વારા એનું શોષણ થાય છે અને એને લીધે આખા પ્લાન્ટને પ્રોટેક્ટ કરે છે. એટલે કે હવે જો જીવજંતુ એ પ્લાન્ટમાંથી એનો રસ ચૂસવા જાય તો એ જીવજંતુ ત્યાં મરી જતા હોય છે. તો આ રીતની જે મેથડ છે એને સિસ્ટેમિક્સ કહેવાય. પછી હજી ઓન ધ બેઝિસ ઓફ હજી જોઈએ તો રિપેલેન્ટ. ઘણી વખત આપણે એવું થાય કે જંતુઓને મારી નાખવા નથી આપણે, પરંતુ જંતુઓને આપણે દૂર ભગાડવા છે. હવે જંતુને જો મારી ના નાખવા હોય, દૂર ભગાડવા હોય, તો એના માટે દરેક દવાઓ કામ ન લાગે. આપણે દાખલા તરીકે જોઈએ તો મચ્છર છે, તો મચ્છરને આપણે સપોઝ આપણને કરડવા આવે છે તો આપણે એને મારી નાખવા નથી, પણ જો એવું કેમિકલ આપણા શરીર પર લગાવી દઈએ આપણે, તો ત્યારે એ જંતુઓ તેનાથી દૂર રહેતા હોય છે અથવા દૂર ભાગે છે. તો આ પ્રોસેસને રિપલન્ટ કહેવાય. એટલે કે કેમિકલ વિચ રિપલ ધ પેસ્ટ, દાખલા તરીકે ડાયમિથાઇલ, બ્લ્યુટાઇલ, થેલેટ, ડેસિકેન્ટ, આ બધા પદાર્થો જે છે એ રિપેલન્ટ તરીકે વપરાય છે. હવે આગળ એક હજી પ્રકાર લઈએ તો ડેસિકેન્ટ. તો ડેસિકેન્ટ એટલે શું? તો કેમિકલ વિચ કિલ બાય પેસ્ટ બાય ડિહાઇડ્રેશન. એટલે ડિહાઇડ્રેશન એટલે તમને ખબર છે, ડિહાઇડ્રેશન એટલે પાણી ચૂસી લેવાની ક્રિયા. તો ઘણી વખત એવા પદાર્થો કે જો જંતુના શરીર ઉપર પડે તો જંતુના શરીરમાંથી પાણી ચૂસી લે છે. હવે કોઈપણ પદાર્થ જો કોઈપણ જીવમાં પાણી ના હોય તો એ તરત મરી જાય છે. આમ જો કેમિકલ કે જે પેસ્ટ એટલે કે એવા પેસ્ટ કે જેનું ડિહાઇડ્રેશન કરી નાખે, દાખલા તરીકે આપણે લઈએ તો કેલ્શિયમ ફોસ્ફેટ. હવે કેલ્શિયમ ફોસ્ફેટ એવો પદાર્થ છે, અથવા એક્ટિવેટેડ ક્લે, અથવા સિલિકા જેલ, અથવા એરોજેલ, તો આવા ઘણા બધા પદાર્થો છે કે જે જંતુના શરીર પર પડે એટલે એના શરીરમાંથી પાણી ચૂસાઈ જાય. હવે પાણી ચૂસાઈ જાય એટલે ઓટોમેટિકલી એ જીવ મરી જતા હોય છે. હજી આગળ જો જઈએ તો એની કાર્યપદ્ધતિને આધારે હજી એનું વર્ગીકરણ કરીએ તો ગ્રોથ રેગ્યુલેટર. તો એવા પદાર્થો કે જે એવા કેમિકલ્સ એક્ટ એઝ એ જુવેનાઇલ હોર્મોન, મોલ્ડિંગ હોર્મોન ફોર કંટ્રોલિંગ ધ ગ્રોથ ઓફ ઇન્સેક્ટ્સ એન્ડ પ્લાન્ટ સચ એઝ મેલિક હાઇડ્રાઝાઇડ. તો એવા પદાર્થો કે જે જંતુઓ હોય, જે જંતુઓ પ્લાન્ટને અથવા હ્યુમન બિંગને નુકસાન કરવાના હોય, એવા જંતુઓને એનો ગ્રોથ અટકાવી દે, એટલે કે એનો પ્રજોત્પત્તિનો જે દર હોય એ દર જ અટકાવી દે, તો તેનાથી પણ ઇન્સેક્ટ્સનો નાશ થતો હોય અથવા એનાથી ઓછા થતા હોય છે. આમ હવે આપણે જોઈએ તો આપણે જે ક્લાસિફિકેશન કર્યું ઓન ધ બેઝિસ ઓફ મોડ ઓફ એક્શન, એમાં પહેલું લીધું ફ્યુમિગન્ટ, બીજું આપણે લીધું કોન્ટેક્ટ પોઈઝન, ત્રીજું લીધું આપણે સ્ટમક પોઈઝન, પછી સિસ્ટેમિક, ડેસિકેન્ટ, અને છેલ્લે લીધું રિપેલેન્ટ અને ગ્રોથ
રેગ્યુલેટર. તો આ રીતે જોવા જઈએ તો એવા જંતુનાશકો જે જેનો કાર્યપદ્ધતિને આધારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ ક્લાસિફિકેશન યુઝફુલ છે, પણ એનો એક્ઝેક્ટ ક્લાસિફિકેશન કહી શકાય નહીં. કારણ કે આમાં એવું થતું હોય કે એકને એક જ જીવજંતુઓ, એક જ એક કેમિકલ્સ છે એ ઘણા બધા જીવજંતુઓને મારવા માટે વાપરી શકાતા હોય છે. એટલે ફ્યુમિગન તરીકે જો કોઈ કેમિકલ વપરાતું હોય તો એ કેમિકલ ઘણીવાર કોન્ટેક્ટ પોઈઝન તરીકે પણ વાપરી શકાય, અને કોન્ટેક્ટ તરીકે જે કેમિકલ વપરાતું હોય એ જ કેમિકલનો ઘણીવાર સ્ટમક પોઈઝન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો પેસ્ટિસાઇડને જો આપણે ક્લાસિફાઈ કરવા જઈએ તો આ ક્લાસિફિકેશન એકલું પૂરતું નથી. તો એનું હજી ફર્ધર જો ક્લાસિફિકેશન કરવું હોય તો આપણે એક એને હજી કેમિકલ નેચરને આધારે કેવી રીતે એનું ક્લાસિફિકેશન આપણે કરી શકીએ એ આપણે હવે એને ડિટેલમાં જોઈએ. તો ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ધેર કેમિકલ નેચર. હવે કેમિકલ નેચર એટલે કેમિકલ તો ઘણા બધા હશે, તો કેમિકલ નેચરને આધારે આપણે પેસ્ટિસાઇડને ફરીથી બે ભાગમાં, મુખ્ય બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. પહેલું લઈએ તો એમાં ઇનઓર્ગેનિક પેસ્ટિસાઇડ. હવે ઇનઓર્ગેનિક પેસ્ટિસાઇડ એટલે તરત આપણને મગજમાં ખ્યાલ આવે કે અકાર્બનિક, કે જેમાં કાર્બનનો ઉપયોગ થતો નથી. તો એવા રાસાયણિક પદાર્થો, એવા જીવજંતુનાશક પદાર્થો કે જેનો જેમાં અકાર્બનિક કહેવાય, તો એમાં આપણે લઈએ તો પહેલાં આર્સેનિક. આપણે ઘણીવાર આપણે બજારમાં જોવા જઈએ તો આર્સેનિકની ગોળી મળતી હોય છે, તેમજ પારાની ગોળી મળતી હોય છે. તો પારાની ગોળી, આર્સેનિકની ગોળી, આવી ગોળીનો ઉપયોગ પણ જંતુનાશક તરીકે વપરાય છે. તો એમાં આર્સેનિકલ્સ તરીકે, દાખલા તરીકે આર્સેનિક ઓક્સાઇડ, લેડ એસિડ, લેડ આર્સેનેટ, કેલ્શિયમ આર્સેનેટ, પેરિસ ગ્રીન, આવા પદાર્થો પણ જંતુનાશક તરીકે વપરાય છે. તેમજ મર્ક્યુરાલ્સ, મેં કહ્યું પારાની ગોળી છે તો એ મર્ક્યુરી, તો મર્ક્યુરાલ્સ પણ ઘણીવાર જંતુનાશક તરીકે વપરાતું હોય છે. દેન આપણે આગળ લઈએ તો બોરેટ્સ, ઘણા બધા બોરેટ્સ, ફ્લોરો સિલિકેટ્સ, ફ્લોરો એલ્યુમિનેટ. તો આવા બધા કેમિકલ પદાર્થો કે જે અકાર્બનિક કહેવાય એનો ઉપયોગ પણ આપણે જંતુનાશક દવાઓ તરીકે કરી શકીએ છીએ. હવે બીજા ઘણા પદાર્થો, આ અકાર્બનિક પદાર્થો આપણે જોઈએ તો કુદરતમાંથી આપણને મળ્યા હોય એ પદાર્થોમાંથી ઘણા બનાવેલા હોય અને ઘણા ડાયરેક્ટ પણ વાપરતા હોય છે. તો બીજું લઈએ તો હવે ઓર્ગેનિક. હવે ઓર્ગેનિક એટલે કાર્બનિક પદાર્થો. તો કાર્બનિક પદાર્થોને આપણે ફરીથી બે ભાગમાં આપણે ક્લાસિફાઈ કરી શકીએ. એક ક્લાસિફિકેશન એમાં નેચરલ ઓર્ગેનિક અને સિન્થેટિક ઓર્ગેનિક. આપણે નેચરલ ઓર્ગેનિક એટલે શું? તો જે કુદરતમાંથી, કુદરતમાંથી એટલે કે પ્લાન્ટમાંથી આપણને મળી શકતા હોય. ઘણી વખત આપણે જોઈએ તો નિકોટિન, આપણને ખબર છે નિકોટિન એટલે તમાકુમાંથી મળતો પદાર્થ છે. તો તમાકુમાંથી જે પદાર્થ મળતો હોય તો એનો ઉપયોગ પણ જંતુઓને મારવા માટે કરી શકાય છે. ડાયરેક્ટ તમાકુ વપરાય નહીં, પણ એની અલગ અલગ પ્રક્રિયા કરી, એનો રસને એક્સ્ટ્રેક્ટ કરી અને કોઈ સોલ્વન્ટ જોડે મિક્સ કરી અને પછી એનો ઉપયોગ થતો હોય છે. આમ નેચરલ ઓર્ગેનિક પદાર્થો જેવા કે પાયરેન્થ્રમ. હવે પાયરેન્થ્રમ એ પણ એવી વનસ્પતિ છે કે જેના ફૂલ હોય, એ ફૂલના જે અગ્રભાગ હોય, એનો આગળનો ભાગ હોય, એને સૂકવી દેવામાં આવે અને એનામાંથી એ દવાને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો પાયરેન્થ્રમ, નિકોટિન, રોટેનિન, પેટ્રોલિયમ ઓઇલ, સાબાડીલા, તો આવા બધા જે પદાર્થો છે એ જંતુ, કુદરતી જંતુનાશકો કહેવાય કે જેનો ઉપયોગ વર્ષોથી આપણે કરતા આવ્યા છે. આપણે જોઈએ ઘણી વખત આપણે જોઈએ તો લીમડાના પાંદડાનો ઉપયોગ, તો લીમડાના પાંદડાનો ઉપયોગ આપણે ધુમાડો કરવા માટે કરીએ છીએ, તો જેનાથી જે જંતુઓ હોય એ દૂર થતા જોવા મળે છે. હવે બીજો ભાગ લઈએ તો નેચરલ ઓર્ગેનિક, હવે બીજો ભાગ લઈએ એના માટે જ તો સિન્થેટિક ઓર્ગેનિક. હવે સિન્થેટિક ઓર્ગેનિક એટલે કે કૃત્રિમ રીતે બનાવેલા પદાર્થો કે જેનો ઉપયોગ આપણે જંતુનાશક તરીકે કરીએ છીએ. હવે એમાં પહેલું લેવા જઈએ તો ક્લોરિનેટેડ પદાર્થો. સામાન્ય રીતે જોવા જઈએ તો ક્લોરિનેટેડ પદાર્થો બહુ જ અત્યારે ઉપયોગમાં લેવાતા હોય છે. તો પહેલું જ આપણે એમાં લઈએ DDT. તો DDT નામથી બધા પરિચિત આપણે હોઈએ છીએ. તો DDT એટલે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. તો આવો પદાર્થ છે એવી તર BHC, બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ, એલ્ડ્રીન, ડાયએલ્ડ્રીન, એન્ડ્રીન, ક્લોરડેન, આવા પદાર્થોનો ઉપયોગ આપણે ક્લોરિનેટેડ પદાર્થો કહેવાય અને બહોળા પ્રમાણમાં જંતુનાશક દવાઓ તરીકે ઉપયોગ થતો હોય છે, કારણ કે એ થોડી સસ્તી પણ હોય છે. હવે બીજો પદાર્થ જે છે એ ઓર્ગેનોફોસ્ફરસ. હવે ઓર્ગેનોફોસ્ફરસ એટલે કાર્બનિક પદાર્થ જ છે અને એની જોડે અકાર્બનિક પદાર્થનું મિશ્રણ કરેલું છે. તો કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોનું મિશ્રણ
એ બંને ભેગો થઈને ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડ જેવા કે પેરાથિયોન, માલાથિયોન, ફેન્થિયોન આવા પદાર્થોનો ઉપયોગ ઓર્ગેનોફોસ્ફરસ તરીકે આપણે કરીએ છીએ. અને ત્રીજો પ્રકાર છે કાર્બામેટ્સ. હવે કાર્બામેટ્સ એટલે કે એમાં કાર્બરાઇલ, પ્રોપોક્ઝર આવા પદાર્થોનો ઉપયોગ પણ એમાં જોવા મળે છે. એટલે કે આ રીતે હવે જોઈએ તો આપણે બીજા ઓન ધ બેઝિસ ઓફ કેમિકલ નેચર આપણે એને બે ભાગમાં ક્લાસિફિકેશન કર્યા, એક અકાર્બનિક જંતુનાશકો અને બીજું કાર્બનિક જંતુનાશકો. અકાર્બનિક જંતુનાશકોમાં આપણે જોયા તો મર્ક્યુરાલ્સ, બોરેટ્સ, પછી ફ્લોરોસિલિકેટ્સ, ફ્લોરો એલ્યુમિનેટ એ બધા પદાર્થોને આપણે અકાર્બનિકમાં લીધા. જ્યારે કાર્બનિકમાં ફરી બે પ્રકાર પાડ્યા, એક એમાં કુદરતી કાર્બનિક પદાર્થો જંતુનાશક તરીકે વપરાય અને બીજા કૃત્રિમ કાર્બનિક પદાર્થો કે જેનો ઉપયોગ આપણે જંતુનાશક તરીકે કરતા હોય છે. તો કૃત્રિમ કાર્બનિક પદાર્થો ને કુદરતી, તો કુદરતીમાં આપણે લીધો પાયરેથ્રમ, નિકોટિન, સાબાડિલા, રોટિનોન આ બધા પદાર્થોનો ઉપયોગ આપણે જંતુનાશક તરીકે વર્ષોથી કરતા હતા. બીજા જેવા પદાર્થો કે જે સિન્થેટિક ઓર્ગેનિક પદાર્થો, એમાં આપણે જોયું તો ફરીથી ક્લોરિનેટેડ પદાર્થો, ઓર્ગેનોફોસ્ફરસ અને કાર્બામેટ્સ. ક્લોરિનેટેડમાં આપણે લીધા એક્ઝામ્પલ DDT, BHC, એલ્ડ્રિન, ડાયલ્ડ્રિન, એન્ડ્રિન, ક્લોરડેન વગેરે. તો આપણે આ રીતે જે ક્લાસિફિકેશન જોયું પેસ્ટિસાઇડનું, તો બે ભાગમાં અત્યારે આપણે જોયું. પરંતુ હવે બીજી રીતે કે ઘણીવાર એવું ક્લાસિફિકેશન કરવામાં આવે તો ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ પેસ્ટ, કે જે પ્રકારની પેસ્ટ હોય, જે પ્રકારના જંતુઓ હોય એ પ્રકારે એનો ઉપયોગ કરવામાં આવે. તો જે જંતુને મારવાના હોય, દાખલા તરીકે આપણે ફૂગને મારવાની હોય તો એના માટે આપણે રોડેન્ટિસાઇડ ના વાપરી શકીએ, પણ એના માટે જે વાપરવું હોય તો એને ફંગીસાઇડ કહેવાય. તો એન ઓન ધ ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ ટાઈપ ઓફ પેસ્ટ અગેન્સ્ટ વિચ દે આર યુઝડ ઇટ ઇઝ કોલ્ડ થર્ડ ક્લાસિફિકેશન ઓફ પેસ્ટિસાઇડ. તો એનું પહેલું જ એક્ઝામ્પલ લઈએ આપણે કે ઇન્સેક્ટિસાઇડ. તો હવે ઇન્સેક્ટિસાઇડ એટલે શું? તો ઇન્સેક્ટિસાઇડનો મતલબ જ એ થાય ઇન્સેક્ટ્સને મારવા માટેની દવા. તો કેમિકલ્સ યુઝ ટુ કિલ, એવા કેમિકલ્સ કે જે ઓર કંટ્રોલ ઇન્સેક્ટ્સ, કે જે ઇન્સેક્ટ્સને મારવા માટે વપરાતા હોય, કે જે જંતુઓને મારવા માટે વપરાતા હોય, તો એવા પદાર્થોને એક અલગ વિભાગમાં આપણે મૂકી દઈએ તો એને કહેવાય છે ઇન્સેક્ટિસાઇડ. બીજું લઈએ તો એના એક્ઝામ્પલમાં લઈએ તો DDT, પાયરેથ્રિન, BHC આવા પદાર્થોને ઇન્સેક્ટિસાઇડ પણ કહી શકાય. હવે બીજું લઈએ તો એક્રિસાઇડ. હવે એક્રિસાઇડ એટલે શું? તો એક્રિસાઇડ એટલે એવા કેમિકલ્સ યુઝ ટુ કંટ્રોલ માઇટ્સ ઓન ધ ક્રોપ એન્ડ એનિમલ. ઇટ ઇઝ યુઝ અગેન ટીક્સ એન્ડ માઇટ. એટલે એવા પદાર્થો કે જે ટીક્સ અને માઇટને દૂર કરવા માટે, કે ઘણા પ્લાન્ટ ઉપર આવા સકર્સ અથવા જે જીવજંતુઓ હોય માઇટ્સ એને મારવા માટે વપરાતા હોય તો એને આપણે એક્રિસાઇડ કહેવાય. તો તે બધાને એક એકરીના અલગ ક્લાસ છે એનામાં આપણે મૂકી શકાય. દાખલા તરીકે જોઈએ તો માલાથિયોન, ફેન્થ્રિયોન આ બધા એક્ઝામ્પલ છે એ તમે એક્રિસાઇડના આપી શકીએ. હજી આગળ જોઈએ તો વીડિસાઇડ. આ વીડિસાઇડ એ એગ્રીકલ્ચરમાં એક ખૂબ જ ખેતીવાડીમાં જોઈએ તો આ એક ખૂબ જ પ્રચલિત દવા છે. ઘણીવાર આપણા ખેતરોમાં જોઈએ તો આપણે જે પાકને ઉગાવવા માટેનો બિયારણ નાખ્યું હોય, પરંતુ એ બિયારણ માટે ખાતરને બધું નાખતા એ બિયારણની જોડે ઘણા બધા બીજી વનસ્પતિઓનો પણ ગ્રોથ થતો જોવા મળે છે. તો જો આવી વનસ્પતિઓનો ગ્રોથ થતો હોય તો ત્યારે એ વનસ્પતિને અટકાવવી પડે, નહીં તો આપણને જે પાકનું પ્રમાણ જોઈએ છે એ પાકનું પ્રમાણ ના મળે. કારણ કે એનું અડધું ન્યુટ્રિયન્ટ્સ, એનો જે અડધું જે એનર્જી, એનો જે ન્યુટ્રિયન્ટ્સ છે એનામાં એ બીજા બધા પ્લાન્ટ એનામાંથી લઈ લેતા હોય છે. એટલે ઘણી જગ્યાએ ઘણી વખત આવા પદાર્થો અંદર ઉમેરવાથી એ આ પદાર્થોનો છંટકાવ કરીએ તો અહીંયા તમે પિક્ચરમાં જોઈ પણ શકો છો સાથે સાથે કે એવા પદાર્થોનો છંટકાવ કરવાથી એ ઘાસ કે વધારાનું જે નિંદામણ કહીએ આપણે એ નિંદામણ એમાંથી દૂર થતું જોવા મળે છે. દાખલા તરીકે એવા એમાં એક્ઝામ્પલ લઈએ તો એલ્ક્લોર છે, એટર્ઝિન છે, દેન બ્યુટાક્લોર, ડાયુરોન, પછી 2,4-D. હવે 2,4-D એ બહુ પ્રચલિત દવા થઈ ગઈ, કારણ કે એ નિંદામણ તરીકે ખૂબ જ ઉપયોગી છે. એ આખું નામ જે એનું છે 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. તો એવું કેમિકલ્સ છે
કે જે નિંદામણ દૂર કરે છે, તો એ બધા કેમિકલ્સને આપણે એક અલગ વિભાગમાં મૂકીએ છીએ, એને કહેવાય છે વિડીસાઇડ અથવા હર્બિસાઇડ, એટલે કે હર્બને દૂર કરનારા પદાર્થો. હજી આગળ ક્લાસિફિકેશન જોઈએ તો એ છે ફંગીસાઇડ. હવે ફંગીસાઇડ એટલે ફંગસને દૂર કરવા માટે. ઘણીવાર પ્લાન્ટ ઉપર ઘણી બધી ફંગસ થતી હોય છે, આ ફંગસને લીધે એમાંથી ઘણા બધા આપણને અથવા જે એને એ પ્લાન્ટનો યુઝ કરે એ બધાને નુકસાન થતું જોવા મળે છે. પ્લસ જે પ્લાન્ટનો ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ પણ થતો નથી. તો કેમિકલ યુઝ ટુ કંટ્રોલ ધ પ્લાન્ટ ડિસીઝ કોઝ બાય ફંગી. તો ફંગસથી જે ડિસીઝ થતા હોય એને જે દૂર કરવા હોય પ્લાન્ટમાં અથવા હ્યુમન બિંગમાં અથવા એનિમલમાં, તો એ બધા જે દવાઓ છે, તો સ્પેશિયલી યુઝ અગેન્સ્ટ મોલ્ડ્સ એર ફંગી, ઇટ ઇઝ કોલ્ડ ફંગીસાઇડ. તો આપણે અહીં હવે જોઈએ તો ઓક્સીક્લોરાઇડ, કોપર ઓક્સીક્લોરાઇડ અને સલ્ફર. આ સલ્ફરનો ઉપયોગ તો આપણે ઘણી બધી વાર ઘરમાં પણ પહેલાં જૂના જૂના જમાનામાં એને એન્ટી જંતુને નાશ કરવા માટે વપરાતું હોય છે. તો બીજું લઈએ તો રોડ એન્ટીસાઇડ. તો એવા કેમિકલ્સ કે જે ફક્ત ઉંદરને અથવા ઉંદર કરતાં મોટા, કે દાખલા તરીકે બિલાડી છે, પિગ છે, એવાને મારવા માટે વપરાતા હોય. હવે આવા પદાર્થો જે રોડેન્ટીસાઇડ છે, જો એ સ્મેલવાળા હોય તો જંતુઓ એનાથી એને ખોરાકમાં યુઝ કરી શકતા નથી. એટલે એમાં એક એવા પદાર્થો આપણે યુઝ કરી શકીએ કે જે ટેસ્ટલેસ હોય, કે જેમાંથી કોઈ પ્રકારનો ટેસ્ટ ના આવતો હોય. તો એવા પદાર્થો આપણે ખોરાકમાં ભેળવી દઈએ તો એ જંતુઓ અરે એ જીવ, ઉંદર છે, બિલાડી છે, ભૂંડ છે, આવા જીવ છે, એને જો ખાવા જાય તો તરત ત્યાં ખાધા પછી એને સ્ટમક પોઈઝન થવાથી એનું મૃત્યુ થતું હોય છે. તો એના માટે બી ઘણા બધા એવી જંતુનાશક દવાઓ વપરાતી હોય છે. દાખલા તરીકે વારફારિન. તો વારફારિન, ઝીંક ફોસ્ફાઇડ આવી દવાઓનો ઉપયોગ આપણે રોડ એન્ટીસાઇડ તરીકે કરી શકીએ છીએ. આ રીતે હજી આપણે લઈએ તો એબિસાઇડ. તો ઘણીવાર એવા કેમિકલ યુઝ ટુ કિલ, એવા કેમિકલ પદાર્થો કે જેનો ઉપયોગ આપણે એને બર્ડને દૂર ભગાડવા માટે. ઘણીવાર શું થતું હોય, આખાને આખા ખેતરો પક્ષીઓના ઝૂંડના ઝૂંડ આવે અને આખા બધા જ ખેતરના જે પાકેલો જે માલ હોય, દાણા હોય, એને ખાઈ જતા હોય છે. તો ત્યારે કેમિકલ જે ઉપયોગમાં લેવાતું હોય, તો એ કેમિકલ કે જે બર્ડને રિપલ કરે અથવા એને મારી નાખે બર્ડને, તો એવા કેમિકલ્સને આપણે એવિસાઇડ તરીકે ઓળખીએ છીએ. પછી આગળ જઈએ તો મોલોસિસાઇડ્સ. તો એવા કેમિકલ કે જે સ્નેઇલ અને સ્લજને દૂર કરવા માટે વપરાતા હોય, તો એવા કેમિકલને આપણે મોલોસિસાઇડ પણ કહી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો આ રીતે નિમેટિસાઇડ. હવે નિમેટિસાઇડ એટલે કેમિકલ કે જેનો ઉપયોગ નિમેટોડ્સને દૂર કરવા માટે થતો હોય. તો એવા પદાર્થ જેવા કે અળસિયાની જે અલગ અલગ જાત હોય કે જે પ્લાન્ટને ખાઈ જતી હોય, તો એવા પદાર્થોને મારવા માટે જે દવાઓ વપરાય એને નિમેટિસાઇડ પણ કહેવાય છે. પછી આગળ જોઈએ તો બેક્ટેરિયાસાઇડ. ઘણીવાર આપણે જોઈએ તો બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા પોતે પણ ઘણા બધા ડિસીઝ કરતા હોય છે. પ્લાન્ટ ડિસીઝ તેમજ આપણે એનિમલ અને હ્યુમન બિંગમાં પણ આવા ડિસીઝ થતા હોય છે. માટે એવા પદાર્થો કે જે કેમિકલ વિચ ઇઝ યુઝ ટુ કંટ્રોલ પ્લાન્ટ ડિસીઝ કોઝ બાય બેક્ટેરિયા, ઇટ ઇઝ કોલ્ડ બેક્ટેરિયાસાઇડ. પછી આગળ જોઈએ તો એરોબિસાઇડ. તો અર્બોરિસાઇડ્સ મીન્સ કેમિકલ યુઝ ટુ ઇરેડિકેશન ઓફ બુશ એન્ડ ફોરેસ્ટ, એટલે જંગલમાં જે અમુક એવી વનસ્પતિઓના ડિસીઝ થતા હોય, હવે એને દૂર કરવા હોય તો આ પ્રકારના કેમિકલ વાપરી શકીએ છીએ. તો આમ આપણે જોયું તો જંતુનાશકોનું જે ક્લાસિફિકેશન આપણે કરવું છે, એ ક્લાસિફિકેશનને ત્રણ રીતે આપણે ડિવાઈડ કર્યું. પરંતુ હવે જો ક્લાસિફિકેશન છતાં પણ આપણને જો એનું ફોર્મ્યુલેશન ખબર ના હોય, તો આપણે એ દવા વાપરી શકતા નથી. બીકોઝ સિન્સ ઓનલી સ્મોલ કોન્સન્ટ્રેશન ઓફ પેસ્ટિસાઇડ આર રિક્વાયર ફોર એની સિચ્યુએશન, ગમે તેવી સિચ્યુએશન હોય તો છતાં પણ આપણે એનું જે કોન્સન્ટ્રેશન હોય તો આપણે ખૂબ જ ઓછું લેવાનું હોય છે અને એને બીજા પદાર્થો જોડે મિક્સ કરવાના હોય છે. તો નો પેસ્ટિસાઇડ કેન બી યુઝ ઇન ઇટ્સ પ્યોર ફોર્મ જનરલી, હેન્સ ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોવાઈડ ધેમ ઇન અ વેરાયટી ઓફ ફોર્મ્યુલેશન. ઘણા બધા ફોર્મ્યુલેશન એમાં બનાવી શકાય, કારણ કે એ દવા છે એનું કયા જીવને મારવું છે અને કેવી રીતે એને દૂર ભગાડવું છે એ પ્રમાણે એનું કોન્સન્ટ્રેશન એમાં લેવામાં આવે છે. તો જોઈએ તો એ ફેરલી વાઇડ રેન્જ ઓફ ફોર્મ્યુલેશન ઇઝ નાઉ અવેલેબલ ફોર મોસ્ટ ઓફ ધ પેસ્ટિસાઇડ.
ઘણા બધા હવે પેસ્ટિસાઇડને જો જોઈએ તો એના માટે ઘણા બધા ફોર્મ્યુલેશન્સ અવેલેબલ થતા હોય છે. તો ધીસ આર વન ઓર મોર ઓફ ધ ફોલોઈંગ ટાઈપ. તો એ ફોર્મ્યુલેશન કેવી રીતે વાપરવી દવાઓને? દવા આપણે છે આપણી પાસે, જંતુઓ પણ મરે છે એનાથી, પણ એનું ફોર્મ્યુલેશન કેટલું કરવું એ આપણને ખબર હોતી નથી. તો ત્યારે આપણે એના માટે ઘણા બધી રીત આપણે અપ્લાય કરી શકીએ છીએ. જેમ કે રેડી ટુ યુઝ ડસ્ટ. તો રેડી ટુ યુઝ ડસ્ટ એટલે કે ડસ્ટ પાવડર કે જેમાં અમુક કોન્સન્ટ્રેશનમાં આ જંતુનાશક દવાઓનું મિક્સ કરેલી હોય અને એ પાવડરનો છંટકાવ કરી અને આપણે એને યુઝ કરી શકીએ છીએ. બીજી એક રીત છે વોટર ડિસ્પર્ઝેબલ પાવડર ઓર વેટેબલ્સ. એટલે વોટર ડિસ્પર્ઝેબલ પાવડર અથવા વેટેબલ પાવડર પણ તેનો પણ ઉપયોગ થતો હોય છે. પછી આગળ જોઈએ તો ઇમલ્ઝિફાયેબલ કોન્સન્ટ્રેટ. ઘણીવાર દવા એવી હોય કે પાણીમાં મિક્સ થતી ના હોય. હવે પાણીમાં મિક્સ નથી થતા હોય ના હોય ને એને બહુ પ્રમાણમાં જ્યારે જોઈતી હોય તો ત્યારે એ દવાઓ પાણીમાં મિક્સ થાય એના માટે એનું ઇમલ્ઝન બનાવવામાં આવે. એટલે કે ઇમલ્ઝન એટલે તેલ અને પાણી અથવા જે પદાર્થ પાણીમાં ના ઓગળતો હોય એને પાણીમાં ઓગાળવા માટે એવા પદાર્થો અંદર મિક્સ કરેલા હોય કે જેનાથી એ ઇમલ્ઝન બને અને એ રીતે એનો દવાઓનો ઉપયોગ ફોર્મ્યુલેશન કરી શકાય છે. હજી આગળ જોઈએ તો ઓઇલ સોલ્યુશન્સ. આપણે ઘણી બધી દવાઓ સ્પ્રેના ફોર્મમાં પણ અવેલેબલ હોય છે. એટલે કે ઘણીવાર તો યુઝ ટુ પ્રિપેર રેડી ટુ યુઝ સ્પ્રે બાય મિક્સિંગ વિથ મિનરલ ઓઇલ. એટલે કે ઘણા બધા એવા ઓઇલ હોય એમાં સોલ્વન્ટ્સ હોય એનો ઉપયોગ પણ આપણે આ રીતે કરી શકીએ છીએ. ઘણી વખત આપણે જોઈએ તો ગામમાં અથવા શહેરમાં ઘણા બધા મચ્છર ને માખીનો બધાનો ઉપદ્રવ થયો હોય તો ત્યારે એના માટે કોઈ અલગ અલગ દવાઓ કે સ્પ્રે આપણે ઉપયોગ કરી શકતા નથી. તો ત્યારે ઘણીવાર સ્મોક જનરેટ કરીને ઘણીવાર એવો સ્મોક એવો ધુમાડો ઉત્પન્ન કરવામાં આવે કે જેનાથી એ જંતુઓ દૂર થતા હોય છે અથવા મરી જતા હોય છે. તેમજ એરોઝોલ લઈએ, ગ્રેન્યુઅલ્સ ફોર્મમાં પણ અમુક દવાઓ અવેલેબલ હોય છે અને બેડ્સના ફોર્મમાં. આપણે આગળ જોઈએ તો ઉંદર મારવા માટે આપણે જોઈએ તો એના માટે ખોરાકમાં ભેળવવાની હોય છે, તો એવો ખોરાક એની આગળ મૂકવામાં આવે કે ખાવામાં આવે. તો આ રીતના ફોર્મ્યુલેશન્સ અવેલેબલ હોય છે. હવે જોઈએ તો આમાંથી પહેલાં ત્રણ ફોર્મ્યુલેશન્સ ધ મોસ્ટ પોપ્યુલર ફોર લાર્જ સ્કેલ યુઝ. જે પહેલાં ત્રણ ફોર્મ્યુલેશન્સ જોયા આપણે એનો લાર્જ પ્રમાણમાં ઉપયોગ થાય છે. બોથ વોટર ડિસ્પર્ઝેબલ પાવડર એન્ડ ઇમલ્ઝિફાઇવ કોન્સન્ટ્રેટ આર મિક્સ વિથ ધ રિક્વાયર એમાઉન્ટ ઓફ વોટર બિફોર યુઝ. પછી આગળ લઈએ તો સ્મોક જનરેટર, ફ્યુમિગન્ટ, ગ્રેન્યુઅલ્સ આ પણ બધા ઉપયોગી થતા હોય છે. હવે એરોઝોલ આર મેઇનલી યુઝ નાઉ ફોર પેસ્ટ કંટ્રોલ ઇન ગ્રીન હાઉસીસ. બેટ્સ આર યુઝફુલ ફોર કંટ્રોલ ઓફ ફ્લાઇઝ એન્ડ કોકરોચ એન્ડ રોડેન્ટ. તો આ રીતે સ્પેસિફિકેશન, ફોર્મ્યુલેશન આ બધું હોવું જોઈએ. જો જંતુનાશકનું ફોર્મ્યુલેશન બરાબર ના હોય તો એનાથી જંતુઓ ઘણીવાર એની અસર પણ થતી જોવા મળતી નથી. તો એના માટે સ્પેસિફિકેશન આખા ફોર્મ્યુલેટેડ બાય આઈએસઆઈ. તો આઈએસઆઈએ આખું એનું ફોર્મ્યુલેશન આપ્યું અને એ આખું બધા જ કવર ઓલમોસ્ટ ઓલ ધ પ્રિપરેશન અવેલેબલ ઇન ધ માર્કેટ. એટલે તમારે જો આપણે કોઈ જંતુનાશક દવા લેવા ગયા હોઈએ તો પહેલું એમાં જોવું જોઈએ કે આઈએસઆઈ ગ્રેડની છે કે નહીં, કારણ કે એનું ફોર્મ્યુલેશન એ પ્રમાણે કરેલું જોવા મળતું હોય છે. પછી જો હવે આપણે ડિટેલમાં જોઈએ તો આ બધા પેસ્ટિસાઇડ્સ છે એમાંથી અમુક પેસ્ટિસાઇડ્સ કે જેનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે તો આપણે એની કેમિસ્ટ્રી થોડીક એની વિશે આપણે ચર્ચા કરીશું. તો એ બ્રીફ આઉટલાઇન ઓફ ધ કેમિસ્ટ્રી ઓફ ધ મોસ્ટ કોમનલી યુઝ ઇન્સેક્ટિસાઇડ એન્ડ રોડેન્ટિસાઇડ ઇઝ ગિવન બિલો. તો આપણે જોઈએ તો હવે પહેલું જોઈએ તો ફ્યુમિગન્ટ. તો ફ્યુમિગન્ટ તરીકે ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે. આપણે જોઈએ તો બર્નિંગ ઓફ સલ્ફર હેઝ બીન ઇન યુઝ એઝ એ ફ્યુમિગન્ટ ફોર એ સેવરલ યર. તો ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ તો આ સલ્ફર છે એને ફ્યુમિગન્ટ તરીકે ઉપયોગ, આગળ પણ આપણે એની વાત કરી કે સલ્ફરનો ઉપયોગ વર્ષોથી ફ્યુમિગન્ટ તરીકે થતો હતો યર્સ ઇન રેસિડેન્શિયલ એન્ડ બિલ્ડિંગ્સ. ડ્યુરિંગ ધ એપિડેમિક બોબેનિક પ્લેગ વિચ બ્રોક આઉટ સમ 150 યર એગો ધ મેઇન સ્ટે ઓફ ડિસઇન્ફેસ્ટન્સ વોઝ સલ્ફર ડાયોક્સાઇડ.
એટલે ઓપ્ટેઇન ફ્રોમ બર્નિંગ સલ્ફર. એટલે એવું કહેવાય છે કે સલ્ફર બાળવાથી એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થતો હતો, અને એ સલ્ફર ડાયોક્સાઇડથી બધા જે જંતુઓ હતા એનો નાશ કરવામાં આવ્યો હતો. તો ફ્યુમિગેશન કન્સિસ્ટ ઇન એક્સપોઝિંગ ઇન્સેક્ટ્સ ઓર એની સરફેસ ઇન્ફેસ્ટેડ વિથ ઇન્સેક્ટ્સ ટુ ધ ટોક્સિક ફ્યુમ ઓફ એ ફ્યુમિગન્ટ એ લેથલ સ્ટ્રેન્થ ઇન એ એનક્લોઝ સ્પેસ. એટલે કે આ ફ્યુમિગેશનનો જો ઉપયોગ કરવો હોય તો ઘણીવાર બંધ જગ્યાઓમાં કરવામાં આવે છે, અને એ બંધ જગ્યાઓ એ ઘરને જે રેસિડેન્શિયલ એરિયાથી થોડો દૂર હોય તો વધારે એનો ઉપયોગ થઈ શકે છે. તો ઇન્સેક્ટ્સ ટુ ટોક્સિક ફ્યુમ, એમાંથી ટોક્સિક ફ્યુમ નીકળે અને જેનાથી જંતુઓને લેથલ ઇફેક્ટ થાય અને જંતુઓને મારક ઇફેક્ટ થવાથી તે મરી જતા હોય છે. તો ફ્યુમિગન્ટનો ઉપયોગ જનરલી ગ્રીન હાઉસ, મિલ્સ, વેરહાઉસ અને એરટાઇટ ડ્રમ આ બધામાં આપણે કરી શકીએ છીએ. આવા ફ્યુમિગન્ટમાં પહેલું જ આપણે લઈએ તો ફ્યુમિગન્ટ સોલિડ પણ હોઈ શકે, લિક્વિડ પણ હોઈ શકે અને ગેસિયસ ફ્યુમિગન્ટ પણ અવેલેબલ હોય છે. તો સોલિડ ફ્યુમિગન્ટ તરીકે કેલ્શિયમ સાયનાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ આનો ઉપયોગ થતો હોય છે. આ પૈકી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એટલે કે આપણે જોઈએ તો સેલ્ફોસની ગોળી, એનો ઉપયોગ સેલ્ફોસ એ વધારે પ્રમાણમાં થતો હોય છે. બીજું લિક્વિડમાં જોઈએ તો ઇથિલિન ડાયબ્રોમાઇડ, ઇથિલિન ડાયક્લોરાઇડ વિથ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઓર એવા ગેસીસ કે જે કે મિથાઇલ બ્રોમાઇડ આ બધાનો ઉપયોગ ફ્યુમિગન્ટ તરીકે આપણે કરતા હોઈએ છીએ. એમ હજી બીજા જોઈએ તો એવા ઘણા બધા આ સિવાયના પણ અવેલેબલ હોય છે. તો આની ટોક્સિસિટીના લીધે ઘણીવાર મેન અને એનિમલને પણ નુકસાન થતું હોય છે, અને એટલા માટે જ આવાનો ઉપયોગ જે કરવો હોય તો રેસિડેન્શિયલ એરિયાથી દૂર ત્યાં લઈ જઈને એનો ઉપયોગ કરવામાં આવે છે. આમ હવે જોવા જઈએ તો ફ્યુમિગન્ટ કે લાઈક ઇથિલિન ડાયબ્રોમાઇડ એ ઘરની બહાર આપણે વાપરી શકીએ છીએ એર ટાઇટ કન્ટેનરમાં, કારણ કે એનાથી ફૂડ ગ્રેઇન વગેરે પર એનાથી તરત એમાં ફૂડ ગ્રેઇનમાં જે જંતુઓ રહેલા હોય એ એનાથી તરત દૂર થતા હોય છે. એ જ રીતે જોઈએ તો કેલ્શિયમ સાયનાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એનો પણ આપણે રેસિડેન્શિયલ એરિયામાં ઉપયોગ કરી શકતા નથી. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ઇઝ ઇન ટેબ્લેટ ફોર્મ ઓલ્સો અવેલેબલ. હવે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ લઈએ તો એ ટેબ્લેટ ફોર્મમાં પણ આવેલો હોય છે. તો હવે એને આપણે કેવી રીતે વાપરવી એના માટે આપણી પાસે સ્કિલ હોવી જોઈએ, નહીં તો જો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ વધારે જો અનાજને ગ્રેઇન્સ જોડે મિક્સ થાય ફૂડ ગ્રેઇન જોડે તો એનાથી નુકસાન થતું હોય છે. તો એક્સપર્ટ એડવાઇસ જોઈએ એમાં, અને એને પણ સ્ટોર ઇન ફૂડ ગ્રેઇન સ્ટોર ઇન વિલેજ ફાર અવે ફ્રોમ હેબિટેશન. હવે આપણે ઇથિલિન ડાયબ્રોમાઇડ, તો આ પણ એક જંતુનાશક દવા છે કે જેનો આપણે ફ્યુમિગન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ઇથિલિન ડાયબ્રોમાઇડ એ કેવું છે? તો ઇટ ઇઝ એ કલરલેસ વોલેટાઇલ એટલે કે રંગ વગરનું અને બાષ્પીભવન થઈ જાય એવું અને નોન ફ્લેમેબલ એને આગ લાગતી આગ ન લાગે તેવું લિક્વિડ છે, અને એની સ્મેલ પણ કેવી સ્વીટ છે. તો આ રીતે એનો પ્રોપર્ટી છે. હવે એ પાણીમાં ઇટ ઇઝ સ્પેરિંગલી સોલ્યુબલ ઇન એ વોટર, એ પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ ઘણા બધા ઓર્ગેનિક દ્રાવકમાં એ દ્રાવ્ય છે. ઇટ ઇઝ એ ગુડ ઇન્સેક્ટિસાઇડ અને ઓલ્સો એન એવોસાઇડ, એ ઇન્સેક્ટિસાઇડ તરીકે પણ વર્તે છે અને ઓવોસાઇડ એટલે કે એગ વગેરેને દૂર કરવા માટે પણ વપરાય છે. હવે લઈએ તો એની એક્શન એની કેવી રીતે વર્ક કરે છે. હવે આપણે જોઈએ તો આ પોતે છે લિક્વિડ છે, પણ એ લિક્વિડને ઘણીવાર એવા ટેબ્લેટ ફોર્મમાં પણ કન્વર્ટ કરી અને એને ત્યાં મૂકવામાં આવે છે કે જેમાંથી ફ્યુમ પ્રોડ્યુસ થાય છે, એટલે રૂરલ એટલે ગામડામાં સ્ટોરેજમાં આ વાપરી શકાય છે. અને તેનું બીજું કે એની જો એક્ટિવિટી વધારવી હોય આની જે એક્શનને વધારવી હોય આપણે તો ઇટ ઇઝ ઓલ્સો મિક્સ વિથ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એને કાર્બન ટેટ્રાક્લોરાઇડ જોડે મિક્સ કરવાથી પણ એનો પેનિટ્રેશન પાવર જે છે એ વધતો હોય છે, અને એને એ સસ્તો છે, ઇટ ઇઝ ચીપ એન્ડ એપ્લિકેશન ટેકનિક્સ ઇઝ ઓલ્સો સેફ એન્ડ સિમ્પલ, સો ઇટ ઇઝ વાઇડલી યુઝ ઇન વિલેજીસ ઓલ્સો. ધેન આફ્ટર ફ્યુમિગેશન ઘણીવાર શું થાય, ધુમાડા પછી તો ગ્રેઇનને ને બધાને અસર થતી હોય, તો એ ગ્રેઇન તો ગ્રેઇન હેઝ ટુ બી થરલી એરેટેડ, એને હલાવી અને હવામાં મૂકવામાં આવે તો ત્યારે એમાંથી એ ફ્યુમિગન્ટની વેપર એ હવામાં પ્રસરી જતી હોય છે અને અનાજમાંથી એ રિલીઝ થતી હોય છે. તો આ રીતે ઇથિલિન ડાયબ્રોમાઇડનો ઉપયોગ એ ફ્યુમિગન્ટ તરીકે થતો હોય છે.
હવે આગળ જોઈએ તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એટલે કે મેં કહ્યું એમ આગળ બી કહ્યું કે સેલ્ફોઝની ગોળી છે એ કેવી હોય છે, તો એ આપણે જે ટેબ્લેટ હોય છે મોટી મોટી એ ટાઈપની જ હોય છે, તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ પણ એમાં થતો હોય છે. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડમાં જોવા જઈએ તો એનું ફોર્મ્યુલા છે ALP, એ પોતે એમોનિયમ કાર્બામેટનું એના પર કોટિંગ કરેલું હોય છે, અને એ કોટિંગ કરેલું હોવાથી એ આપણને બહુ અસર કરતું નથી. તો એમોનિયમ કાર્બામેટ અંદર ધ સેમ કન્ડિશન, આવી કન્ડિશનને આધારે એમોનિયમ કાર્બોનેટ પણ એમાંથી અમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, અને જે પ્રિવેન્ટ સેલ્ફ ઇન્ફ્લેમેશન ઓફ ફોસ્ફિન, ને ફોસ્ફિનની જે અસર થતી હોય ઇન્ફ્લેમેશનમાં એને ઘટાડે છે. હવે આગળ જોઈએ તો એની ફોર્મ્યુલેશન, તો ફોસ્ફિન એટલે કે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એ કેવી રીતે વપરાય, તો એ સેલ્ફોઝની જે ગોળી છે એનો ઉપયોગ ફ્યુમિગેશન તરીકે થતો હોય છે. એમાંથી જે ફ્યુમ્સ નીકળતી હોય, એમાંથી ફ્યુમ્સ નીકળવાથી એ અને 15 ડિગ્રી કરતાં જો વધારે ટેમ્પરેચર આપેલું હોય તો એ 2 કે 3 કે 4 દિવસમાં થઈ જતું હોય છે, પણ જો એનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર ઓછું હોય તો ત્યારે એમાંથી દૂર થવા માટે 5-1 દિવસ જેટલો ટાઈમ લાગતો હોય છે. એન્ડ રેસિડ્યુ લેફ્ટ આફ્ટર ફ્યુમિગેશન ઇઝ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે જો જ્યારે આ વાપરવામાં આવે ત્યારે જે એમાંથી રેસિડ્યુ નીકળતો હોય છે એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે, એ પોતે પણ હાર્મલેસ છે, એની પણ કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી, એટલા માટે આનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. બીજું આપણે જોવા જઈએ તો નેપ્થેલિન બધાએ નામ સાંભળ્યું હશે, એને આપણે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ફિનાઇલની ગોળી. હવે ફિનાઇલની ગોળી પણ એવો પદાર્થ છે કે જેની ફ્યુમ્સ એ હવામાં ફેલાવાથી ઘણા બધા એના જે જીવજંતુ એનાથી દૂર ભાગતા હોય છે, તો ઇટ ઇઝ એ સ્ટેબલ એરોમેટિક કમ્પાઉન્ડ અવેલેબલ ઇન ધ બોલ ફોર્મ. ફિનાઇલની ગોળી જોઈએ, નેપ્થેલિન બોલ્સ આપણા ઘરમાં વ્હાઇટ કલરના જે બોલ્સ હોય છે એ આપણને ખબર છે, એ તો ઇટ ઇઝ ઇનફ્લેમેબલ એન્ડ ફોર્મ એ કલરલેસ ફ્લેકી ક્રિસ્ટલ્સ એન્ડ મેલ્ટિંગ એટ 80 ડિગ્રી ટેમ્પરેચરે મેલ્ટ થાય છે. હવે મેલ્ટ થવાથી એનું મેલ્ટિંગ ટેમ્પરેચર ઓછું છે એટલે મેલ્ટની જગ્યાએ ડાયરેક્ટ એનું વેપરમાં કન્વર્ટ થાય છે, તો ઇટ ઇઝ અ ગુડ સબ્લિમેશન પ્રોપર્ટી. આવી પ્રોપર્ટીને સબ્લિમેશન પ્રોપર્ટી કહેવાય. નેપ્થેલિન ઇઝ ઓલ્સો ઇનસોલ્યુબલ ઇન વોટર એન્ડ ઇથેનોલ, તે પાણી અને ઇથેનોલમાં ઇનસોલ્યુબલ છે, પણ સોલ્યુબલ ઇન મોસ્ટ ઓફ ધ ઓર્ગેનિક સોલ્વન્ટ, પણ ઘણા બધા ઓર્ગેનિક સોલ્વન્ટમાં એ દ્રાવ્ય છે, સ્પેશિયલી ઇથિલિન ડાયક્લોરાઇડમાં એ દ્રાવ્ય છે. હવે એ નેપ્થેલિનને આપણે વાપરીએ કેવી રીતે, તો ઇટ ઇઝ એ ફ્યુમિગન્ટ ઓફ રિસ્ટ્રિક્ટેડ યુઝફુલનેસ, એની જોઈએ તો એ જંતુનાશક દવા તરીકે વપરાય છે, પણ એનો ઉપયોગ જે છે રિસ્ટ્રિક્ટેડ છે, કે એનો બહુ યુઝ થતો નથી બીકોઝ ઓફ ઇટ્સ લો પોટેન્સી. ઇટ ઇઝ એ મોથ રિપલન્ટ, એ નાના નાના જંતુઓનો ને દૂર કરવા માટે વપરાતું હોય છે, બટ વાઇડલી યુઝ ઇન હોમ, કારણ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી એટલે એનો ઘરમાં પણ ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. સિન્ટ ઇઝ રિલેટિવ નોન ટોક્સિક એન્ડ હેઝ એ પ્લેઝન્ટ ઓર્ડર, એની ઓર્ડર ખૂબ જ પ્લેઝન્ટ હોય છે અને નોન ટોક્સિક છે, એટલા માટે જ એનો ઉપયોગ ઘરમાં આપણે કરી શકીએ છીએ. હવે નેપ્થેલિન જેવું જ બીજું પદાર્થ છે પેરા ડાયક્લોરોબેન્ઝિન, આ પદાર્થ પણ કલરલેસ ક્રિસ્ટલમાં જ અવેલેબલ હોય છે, અને એ પણ 53 ડિગ્રીએ મેલ્ટ થતું હોય છે, અને એના એ પણ નોન કોરોઝિવ છે, નોન સ્ટેનિંગ છે, એટલા માટે એનો પણ ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. ઇટ ઇઝ ઓલ્સો એ રેડીલી સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ, બટ ઓનલી સોલ્યુબલ ઇન સોલ્વન્ટ લાઇક ઓર્ગેનિક સોલ્વન્ટ. ઇટ ઇઝ એ ફ્યુમિગન્ટ યુઝ ટુ કંટ્રોલ માઇટ્સ ઇન ફંગલ કલ્ચર એન્ડ અગેન ક્લોથ મોથ એન્ડ હાઉસહોલ્ડ. તો હાઉસહોલ્ડમાં ઘરમાં ફ્યુમિગન્ટ તરીકે પેરાડાયક્લોરોબેન્ઝિનનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ઇટ ઇઝ યુઝ ઇન ધ પ્યોર ક્રિસ્ટલ ફોર્મ, એનો ઉપયોગ પ્યોર ક્રિસ્ટલ આપણે એના મૂકી દઈએ તો એ પ્રમાણે કરવામાં આવે છે. એનો ફાયદો એ જ છે કે એનાથી કોઈ પણ જગ્યાને કે વસ્તુને કોઈ પણ નુકસાન થતું નથી. હવે આપણે લઈએ નેચરલ, આ બધા જોયા ફ્યુમિગન્ટ હતા કે જે ફ્યુમ્સ ઉત્પન્ન કરીને જંતુઓને મારી નાખતા હતા અથવા દૂર ભગાડતા હતા. તો વર્ષોથી નેચરલ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ અવેલેબલ હોય છે, તો ડેફિનેટ પ્રૂફ દેટ સર્ટેન પ્લાન્ટ કેમિકલ સચ એઝ નિકોટિન
આપણે આગળ જોઈએ નિકોટિનનો ઉપયોગ, પાયરેન્થ્રમનો ઉપયોગ પણ ઇન્સેક્ટિસાઇડ તરીકે થતો હોય છે અને લાંબા સમયથી એનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમજ રોટિનિન, સાબાડિલા અને ઓઇલ સચ એઝ પેટ્રોલિયમ, ટાર ઓઇલ, કેરોસીન, વ્હાઇટ ઓઇલ આ બધાનો ઉપયોગ પણ પછીથી થવા માંડ્યો છે જંતુનાશકો તરીકે. તો હવે નિકોટિનને આપણે લઈએ તો નિકોટિન એ એક કોમન નેમ છે, સામાન્ય નેમ છે, અને ઇટ ઇઝ એ પિરિડિન ડેરિવેટિવ. ઇટ ઇઝ એ માર્કેટેડ બાય ક્રૂડ નિકોટિન એ નિકોટિન સલ્ફેટ. તો તેને નિકોટિન અથવા નિકોટિન સલ્ફેટના ફોર્મમાં માર્કેટમાં અવેલેબલ હોય છે એન્ડ દે આર પ્રિપેર્ડ કોમર્શિયલી. કોમર્શિયલી ઇટ ઇઝ ફ્રોમ વેસ્ટ ટોબેકો. એનો ટોબેકોના વેસ્ટમાંથી એને એક્સ્ટ્રેક્ટ કરીને આલ્કલી સાથે પ્રક્રિયા કરી અને બનાવવામાં આવતું હોય છે. તો આ કેવું છે હવે? તો નિકોટિન ઇટ ઇઝ એ નોન પર્સિસ્ટન્ટ નોન સિસ્ટેમિક કોન્ટેક પોઈઝન. આ પણ એક કોન્ટેક પોઈઝનની રીતે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો એ ઓવિસિડિયલ પ્રોપર્ટી ધરાવતું હોય છે. ઇટ ઇઝ નોટ ટોક્સિક ઓનલી ઇન્સેક્ટ્સ બટ ઇન હાયર એનિમલ ઓલ્સો. ઇટ ઇઝ રેડીલી એબ્ઝોર્બ થ્રુ સ્કીન એન્ડ મ્યુકસ મેમ્બ્રેન કોઝિંગ પેરાલિસિસ ઓફ નર્વ. એટલે એ ઘણીવાર એ કોન્ટેક પોઈઝન તરીકે પણ વર્તતું જોવા મળે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ એઝ એ ફ્યુમિગન્ટ. એટલે વસ્તુ એક જ છે પણ એના ઘણા બધા ઉપયોગ આપણે ઘણી બધી રીતથી એને વાપરી શકીએ છીએ. કોન્ટેક પોઈઝન તરીકે વપરાય, એ સ્ટમક પોઈઝન તરીકે પણ વપરાય ઘણીવાર, એમ ફ્યુમિગન્ટ તરીકે પણ વપરાતું હોય છે. બીજું લઈએ પાયરેથ્રમ. તો પાયરેથ્રમ એ પણ એક ફ્લાવર છે. એ ફ્લાવરના હેડમાંથી એને મેળવવાતું હોય છે અને જો ગુડ ક્વોલિટીના ફ્લાવર આપણે ભેગા કરીએ તો એમાંથી 0.5 થી 1.5% જેટલું પાયરેન્થ્રમ આપણને અવેલેબલ થાય છે. તો પાવડર ફોર્મ, એનું પાવડર ફોર્મમાં મિક્સ કરવામાં આવે, આ જે ડ્રાય ફ્લાવર છે એનો જે પાવડર બનાવવામાં આવે એ પાવડરને કહેવાય છે પાયરેથ્રમ. તો આ પાયરેન્થ્રમનો ઉપયોગ પણ જંતુનાશક દવાઓ તરીકે થતો હોય છે. એને કેવી રીતે વપરાય? તો આ પાવડર ઇઝ યુઝવલી એક્સ્ટ્રેક્ટેડ ઇન કેરોસીન. આ પાવડરને કેરોસીન જોડે મિક્સ કરવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણીવાર ઘણા બધા જીવજંતુઓ એનો સ્પ્રે બનાવીને વાપરવાથી પણ મરી જતા હોય છે અને કારણ કે ઇટ ઇઝ એ પાવરફુલ કોન્ટેક પોઈઝન. આગળ જોઈએ તો એનો પર્ટિક્યુલરલી યુઝ હોમમાં ઘરગથ્થું વધારે થતો હોય છે બીકોઝ બીંગ હાઈલી ટોક્સિક ટુ ઇન્સેક્ટ્સ. તો આ એવો પદાર્થ છે કે જે ઇન્સેક્ટ્સ માટે ખૂબ જ ટોક્સિક છે. ઇટ ઇઝ ઓલ્સો રેકમેન્ડેડ ફોર યુઝ ઇન સ્ટોરેજ ઓફ ફૂડ ગ્રેઇન, ઓઇલ સીડ, સ્પાઇસ. એટલે આવી જગ્યાઓ કે જ્યાં સ્ટોરેજ થતો હોય, ફૂડ ગ્રેઇન સ્ટોર થતા હોય, ઓઇલ સીડ્સ જ્યાં વધારે સ્ટોર કરતા હોય, મિલ પ્રોડક્ટ હોય, ત્યાં આગળ આવો પદાર્થોનો ઉપયોગ કોકરોચ અને મોસ્કીટોને દૂર રાખવા માટે થતો જોવા મળતો હતો. બીજું નેચરલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે સાબાડીલા. તો આનો પણ ઉપયોગ એના જે બિયા છે એનો ઉપયોગ પણ જંતુનાશક તરીકે ખૂબ જ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો. તેમજ બીજા જોઈએ એમાં એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ તરીકે જોઈએ તો ઘણા બધા આલ્કલોઇડ રહેલા છે અને આ આલ્કલોઇડના લીધે એનો ઉપયોગ જંતુનાશકો તરીકે કરવામાં આવે છે. એના ઇટ ઇઝ ઓલ્સો એક્ટ એઝ એ નવ પોઈઝન ઇફેક્ટ. તો એ આ પણ આગળ જોયું એમ લાઈસ, કોકરોચ વગેરેના શરીર પર પડવાથી એ નવ પોઈઝન તરીકે વપરાતું જોવા મળતું હોય છે. એટલે કે કોન્ટેક પોઈઝન તરીકે એનો ઉપયોગ થાય છે. હવે જોઈએ તો સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ. હવે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડમાં આપણે જોયું તો એને ત્રણ પ્રકારમાં ડિવાઈડ કર્યું. એક ક્લોરિનેટેડ, બીજું લઈએ તો એને મર્ક્યુરાલ્સ, બોરેટ્સ. આ બધા પ્રકારમાં પહેલું આપણે લઈશું ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન. તો ઓલમોસ્ટ ઓલ સિન્થેટિક પેસ્ટિસાઇડ ધે ઇનિશિયલી મેડ એ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝ બિલોંગ ટુ ધીસ ક્લાસ. એટલે કે પહેલાં પહેલાં જે શોધાયા જે પેસ્ટિસાઇડ તરીકે એ બધાને આ ક્લાસમાં શોધાયા. એમાં એક્ઝામ્પલ તરીકે DDT, BSE, લિન્ડેન, એલ્ડ્રીન, ડાયલ્ડ્રીન, એન્ડ્રીન, ક્લોરડેન. તો આ બધા પદાર્થો એ ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન છે. એ પૈકી આપણે ફક્ત DDT, BSEનો અભ્યાસ ડિટેલમાં કરીશું. તો DDT એટલે શું? તો DDT એટલે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. આ પદાર્થ એ વ્હાઇટ અથવા વેક્સી સોલિડ સબસ્ટન્સ છે. એ જુદા જુદા કોન્સન્ટ્રેશનમાં અબાઉટ 70% ઓફ ધ પ્યોર સબસ્ટન્સ એ અવેલેબલ થતું હોય છે. તો ઇટ ઇઝ પ્રેક્ટિકલી ઇનસોલ્યુબલ ઇન વોટર. હવે પાણીમાં અદ્રાવ્ય છે બટ મોડરેટલી સોલ્યુબલ ઇન હાઇડ્રોક્સિલિક એન્ડ પોલર સોલ્વન્ટ. તો પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ હાઇડ્રોક્સિલિક જે સોલ્વન્ટ છે એમાં એ દ્રાવ્ય છે.
ધ કમ્પાઉન્ડ ઇઝ અ સ્ટેબલ ઇન એર, આ કમ્પાઉન્ડ છે એરમાં સ્ટેબલ છે, એન્ડ નોટ એટેક્ડ બાય એસિડ એન્ડ આલ્કલી, એની એસિડ અને આલ્કલીથી એના પર કોઈ અસર થતી નથી. હવે એને ઘણીવાર જો ગરમ કરવામાં આવે, આ પદાર્થને જો વધારે પ્રમાણમાં ગરમ કરવામાં આવે તો એમાંથી એની જે એકચ્યુઅલી એક્ટિવિટી છે એ ઓછી થતી જાય છે, એની જંતુનાશકની જે અસર છે એ ઓછી થતી જાય છે. તો આ રીતે ડીડીટી એ નોન સિસ્ટેમિક, નોન સિસ્ટેમિક એટલે કે જે જંતુના પ્લાન્ટમાં ઓછું વપરાય છે, છતાં સ્ટમક પોઈઝન તરીકે અને કોન્ટેક્ટ પોઈઝન તરીકે વધારે વપરાય છે. એનો ઉપયોગ પણ બીટલ્સ, પછી રેડ સ્પાઈડર, સમ સ્પીસીસ ઓફ એન્ટ, કીડીની અમુક અમુક જાત છે એને દૂર કરવા માટે, પછી કોક્રોચને મારવા માટે, તેમજ સ્ટેગ્નન્ટ વોટર ઉપર ઘણીવાર મચ્છરના જે ઈંડા વગેરે હોય એને પણ દૂર કરવા માટે આ ડીડીટીનો છંટકાવ કરીને દૂર કરવામાં આવે છે. ઇટ અને તેનો ઉપયોગ ફ્લાઈસ, લાઈસ, મોસ્કીટો બગ, કેટરપિલર, જેપાન બીટલ્સ, લી હોપર્સ વગેરેમાં પણ કરવામાં આવે છે. એની હવે બનાવટ, હવે કેવી રીતે એનું ફોર્મ્યુલેટ કરવામાં આવે, ઇટ ઇઝ નોન ટોક્સિક ટુ ઓર્ડિનરી ટોક્સિક ટુ મેન ઇન ધ સ્મોલ કોન્સન્ટ્રેશન, બટ ટેન્સ ટુ બિલ્ટ અપ ઇન ધ ફેટ. ઇટ ઇઝ ઓલ્સો એક્સિટેડ ઇન ધ મિલ્ક. ઘણી વખત જોવામાં આવ્યું છે કે જે આ દવાનો છંટકાવ વધારે કરવામાં વાપરવામાં આવે તો એ મિલ્કમાં પણ એનું પ્રમાણ મળેલ છે. તો વેન ડિઝોલ્વ ઇન વેજીટેબલ ઓઇલ એન્ડ નોટ એઝ અ યુઝ્યુઅલ મિનરલ ઓઇલ, ઇટ ઇઝ મોર રેડીલી એબ્ઝોર્બ થ્રુ ધ સ્કીન એન્ડ હેન્સ કેન ડબલી ટોક્સિક. ઇટ ઇઝ અવેલેબલ ઇન એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ 5-10% પાવડર, ધેન વેટેબલ પાવડર, ધેન ઇમલ્સિફાયેબલ કોન્સન્ટ્રેટ એન્ડ એરોઝોલ. હવે એ જ રીતે બીજો આપણે ક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બન લઈએ, તો ક્લોરિનેટેડ છે એમાં બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ. તો બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ પણ અલગ અલગ ફોર્મમાં, અલગ અલગ કોન્સન્ટ્રેશનમાં અવેલેબલ હોય છે. તો એમાં ઘણા બધા એના આઇસોમર હોય છે, એમાં આલ્ફા આઇસોમર, બીટા આઇસોમર, ડેલ્ટા આઇસોમર એન્ડ ગામા આઇસોમર. તો એમાં આલ્ફા આઇસોમર જો લઈએ તો એની ટોક્સિસિટી કોઈ છે જ નહીં, પણ એનું કોન્સન્ટ્રેશન વધારે છે પણ એની ટોક્સિસિટી નથી. જ્યારે ડેલ્ટા આઇસોમર છે એ 6% જેટલું હોય છે, જે ઇરિટેટ આઈ અને મ્યુકસ મેમ્બ્રેનને ઇરિટેટ કરે છે. અને ગામા ફોર્મ છે એનું, એ ગામા ફોર્મ છે એ 13% જેટલું હોય છે. અને ટેકનિકલી બીએચસી એન્ડ અધર ફોર્મ ઓફ આઇસોમર આનો ઉપયોગ ઇન્સેક્ટિસાઇડ તરીકે થતો હોય છે. એટલે કે બીએચસીની ઘણા બધા પદાર્થોના આઇસોમર્સ છે એમાં પણ એનો ગેમા આઇસોમરનો ઉપયોગ વધારે થતો હોવાથી ઘણીવાર એને ગેમેક્સિન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો બીએચસી એ કેવું છે, તો ઇટ ઇઝ એમોર્ફોસ બફ કલર્ડ સબસ્ટન્સ, એટલે કે પાવડર ફોર્મમાં અવેલેબલ હોય છે અને બફ કલરનું હોય છે કે આછા પીળા કલરનું હોય છે, તો મસ્ટી કલર, એન્ડ જનરલી યુઝ એઝ એ સચ એઝ એ ઇન્સેક્ટિસાઇડ. ઇટ ઇઝ સ્ટેબલ ટુ લાઇટ, એર, હીટ એટસેટ્રા. તો બીએચસી ઇઝ એ પર્સિસ્ટન્ટ સ્ટમક એન્ડ કોન્ટેક્ટ પોઈઝન વિથ સમ ફ્યુમિગન્ટ એક્શન. તેનો ઉપયોગ સ્ટમક પોઈઝન તરીકે અને ફ્યુમિગેશન તરીકે, એટલે કે ફ્યુમ ઉત્પન્ન કરીને ઉત્પન્ન કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. છતાં પણ ઇફેક્ટિવ એક સોઇલ ઇન્સેક્ટ્સ, જમીનમાં જે રહેલા જે ઇન્સેક્ટ્સ છે એના માટે પણ એનો ઉપયોગ થાય છે. ગ્રાસ ઓપર, કોટન પેસ્ટ, સ્ટોરેજ એન્ડ હાઉસહોલ્ડ પેસ્ટ ઇન ધ ફોર્મ ઓફ સ્મોક, સ્પ્રે, એરોઝોલ અને ડસ્ટિંગ પાવડર તરીકે એનો ઉપયોગ થતો હોય છે. તો ઇટ ઇઝ ઓલ્સો એ નોન ફાઇટોટોક્સિક એક્સેપ્ટ ટુ કુકરબીટ એટ યુઝ્યુઅલ કોન્સન્ટ્રેશન, બટ એટ હાયર કોન્સન્ટ્રેશન ઇટ કેન કોઝ રૂટ ડિફોર્મેશન. ઇટ ઇઝ ઓલ્સો ટેન્ટ સર્ટિન ક્રોપ સિરિયસલી, સ્પેશિયલી બ્લેક કરન્ટ એન્ડ પોટેટો. ડસ્ટિંગ પાવડર અગેન 5-10% એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ. નાવ એક્શન એન્ડ ફોર્મ્યુલેશન, તો આ કઈ રીતે એને વપરાય, તો ઇટ ઇઝ અ વોટર ડિસ્પર્ઝેબલ પાવડર. પાણીમાં છે, મિક્સ થતું ના હોય પરંતુ એનું ડિસ્પર્ઝન બને, તો એમાં 50% એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ નાખીને એનો ઉપયોગ કરી શકાય છે. છતાં ઇમલ્સિફાયલ કોન્સન્ટ્રેટ તરીકે 25% એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ રાખીને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે એનો ઉપયોગ થાય છે. હવે લઈએ તો આપણે ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડ. તો ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડમાં 120 જેટલા ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડ અવેલેબલ હોય છે, જેનો ઉપયોગ પણ જંતુનાશકો તરીકે આપણે કરીએ છીએ. દાખલા તરીકે એમાં લઈએ તો માલાથિયોન, ફેન્થ્રિયોન, ફેન્થાયોન એન્ડ અધર હાઉસહોલ્ડ ફોર્મ્યુલેશન લાઇક પેરાથિયોન, ડાયમિથોએટ, દેન ડાયક્લોરોસ, આ બધા ઉપયોગી
પ્લાન્ટ પ્રોટેક્શન માટે અને હાઉસહોલ્ડ ફોર્મ્યુલેશન માટે ઉપયોગી ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડ અવેલેબલ હોય છે. તો ઓન ધ બેઝિસ ઓફ ટોક્સિસિટી ઓફ ધ ધેટ કમ્પાઉન્ડ વી કેન ક્લાસિફાય ઓર ડિવાઇડેડ ઇન્ટુ ધ ફોર ગ્રુપ. વન ગ્રુપ કમ્પાઉન્ડ વિચ હેવ હાઈ ઓરલ એન્ડ ડર્મલ ટોક્સિસિટી, સેકન્ડ ગ્રુપ કમ્પાઉન્ડ વિચ હેવ અ વાઇડ સ્પેક્ટ્રમ ઓફ એક્ટિવિટી એન્ડ ઓલ્સો નેસેસરી પર્સિસ્ટન્ટ, એક્ઝામ્પલ ડાયક્લોઝ, દેન કમ્પાઉન્ડ વિચ આર સેફ ટુ મેમેલ્સ. તો આ બધી જગ્યાએ એનો ઉપયોગ ચાર રીતે એનો અલગ અલગ ક્લાસમાં એને ડિવાઇડેડ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ તો એમાં જ એનો પ્રકાર છે પેરાથિયોન. તો પેરાથિયોન એ યલો ટુ ડીપ બ્રાઉન લિક્વિડ હોય છે અને એની ગાર્લિક લાઇક ઓર્ડર હોય છે અને એને લીધે પેરાથિયોનનો ઉપયોગ પણ જંતુનાશકો તરીકે થતો હોય છે. એના પણ પ્રોપર્ટીઝ અને યુઝ આપણે જોઈએ તો એના અને માલાથિયોનના સેમ પ્રોપર્ટી અને યુઝ છે, બટ માલાથિયોન એ ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ ઇન 1950 બાય અમેરિકન સાયનામાઇડ કંપની. તો અમેરિકન સાયનામાઇડ કંપનીએ માલાથિયોન બનાવ્યું. તે માલાથિયોન કેવું છે? તો ઇટ ઇઝ અ બ્રાઉનિશ લિક્વિડ વિથ એબ્નોક્સિયસ ઓર્ડર લાઇક મર્કેપ્ટન. મર્કેપ્ટન જે આપણે ઘરમાં ગેસ વાપરીએ છીએ અને એમાંથી જે સ્મેલ આવતી હોય છે એ ટાઈપની એમાંથી સ્મેલ પ્રોડ્યુસ થાય છે અને એનો ઉપયોગ પણ જંતુઓને મારવા માટે થતો હોય છે. એનો ઉપયોગ પણ નોન સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ અને એકારિસાઇડ ઓફ લો મેમેલિયન ટોક્સિસિટી એન્ડ મોડરેટ રેસિડ્યુઅલ ટોક્સિસિટીના લીધે થતો જોવા મળે છે. આમ આ રીતે આપણે જોઈએ તો પેસ્ટિસાઇડને આપણે અલગ અલગ ક્લાસમાં એને વર્ગીકૃત કરી શકીએ છીએ અને એ પેસ્ટિસાઇડને ત્રણ રીતે વર્ગીકૃત કર્યા. પરંતુ જો આ પેસ્ટિસાઇડનો ઉપયોગ સાવચેતીથી કરવો જરૂરી છે, નહીં તો જો આ પેસ્ટિસાઇડ જો વ્યવસ્થિત ઉપયોગ ના કરીએ તો એનાથી હ્યુમન બિંગને અને એનિમલને પણ ઘણા બધા નુકસાન થતા જોવા મળે છે. તો ફરીથી આપણે જોઈએ તો પેસ્ટિસાઇડ એટલે એવો પદાર્થ કે જે જંતુઓને મારવા માટે, દૂર ભગાડવા માટે કે પછી એને ગ્રોથ અટકાવવા માટે વપરાતા હોય તો એવા પદાર્થને આપણે જંતુનાશક તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. એને ત્રણ ભાગમાં ક્લાસિફાઈ કરી શકાય. એક એકોર્ડિંગ ટુ મોડ ઓફ એક્શન, બીજું એકોર્ડિંગ ટુ કેમિકલ નેચર અને ત્રીજું એકોર્ડિંગ ટુ યુઝ ઓફ પેસ્ટ અગેન્સ્ટ ધે યુઝ. તો આ રીતે ત્રણ રીતે એને ક્લાસિફાઈ કરી અને પેસ્ટિસાઇડનું આ રીતે વર્ગીકરણ કરી શકાય છે. તો આ વિશે આપણને કોઈ પણ માહિતી વધારે જોઈતી હોય કે કોઈ પ્રશ્ન થતો હોય તો આપ મને એ પ્રશ્ન પૂછી શકો છો. તો પેસ્ટિસાઇડ અહીંયા આપણે આ લેક્ચરમાં આટલું પૂરું કરીએ છીએ. અસ્તુ.